डंपर चालकोनું લાયસન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે દરમિયાન ઉમરાળા મામલતદાર દ્વારા એક ડમ્પર ચાલક સામુ બોલતા તેને ઢોર માર મરાયો હતો. ભાવનગરના ઉમરાળા ગામે મામલતદાર દ્વારા ડમ્પર ચાલકને કોઈ કારણે માર મરાયાની ઘટના સામે આવી છે. રેતી ભરી ડમ્પરો લઈ જઈ રહેલા ડમ્પર ચાલકોનું લાયસન્સ ચેકિંગ હાથ ધરાયું હતું. તે દરમિયાન મામલતદાર દ્વારા એક ડમ્પર ચાલક સામુ બોલતા તેને માર મરાયો હોય તેવું જાણવા મળ્યું છે. ડમ્પર ચાલકને ઢોર માર મરાતા સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. વહેલી સવારે ધોળા બાજુથી આવી રહ્યો હતો ભાવનગર બાજુ જવાના, ત્યારે ભાવનગર સાંકળી ચાર બાજુના ગાળામાં મને ઉભો રાખી કીધું કે રોડ છે તારી પાસે, મેં કીધું સાહેબ ના નથી મારી પાસે, ભલે એ વાંધો નહીં. પછી મને કહે લાય તારો ફોન સાહેબ, મારે શેઠને હું વાત કરી લઉં બરાબર કે નહીં, કે તું મને ફોન આપશો નહીં જોડે. એક કરીને ડ્રાઈવરને કીધું કે રાતે એકલો ગાડી બધું ધોકો લાવી દઈ કે એમ બી માની નહીં કે એમ કરીને પછી મને મારો ફોન આંચકી લીધો. પછી મને છે ને કેમ કે ના રોડ ઉપર ગાડી વળે એવું નહોતો, એટલે મેં કીધું સાહેબ હું તંત્ર ગાડી લઈ લઉં છું બરાબર છે, મને મારો માં તો મને મામલો તો સાહેબ 10-15 વીક જેવા ઘા કર્યા મને શરીરમાં, પછી બોટના ભાગે બધે. મેં કીધું સાહેબ મને મારો માં એનો ડ્રાઈવર સામે હું જોતો હતો, હું શું કહીએ કહ્યું કે સાહેબ ડ્રાઈવરને તો મારો માં તમે તારી કેસે લઈ લો બરાબર છે, તો એને મને મારો ન જોયું સાહેબ, હું સાવ ગરીબ માણસ માણસ છું બરાબર છે. મેં ડ્રાઈવરે ઘણું કીધું તો મામલતદાર સાહેબ માન્યા નહીં, મને કોઈ 15-20 ગામ અને ગોટાના ગામને વાહનમાં પગના ગોઠના વધુ ઈજા પોસાડી. પછી મેં કીધું સાહેબ તમને કયો નામ ગાડી લેવા ત્યાં છું. પછી મામલતદાર સાહેબ એમ કીધું કે સારા ખિસ્સામાં 10-15-20 રૂપિયા હોય તો મને જો તમે તારી ગાડી ખાલી કરી સાહેબ, હું અત્યારે હું તો નાનો માણસ હોય, મને કાંઈ 15-20 ખિસ્સામાં 100 રૂપિયા ન હોય સાહેબ બરાબર. એ મામલતદાર મારી કાંઈ લાશ નહીં ગયો સાહેબ, હું પછી વધારે પડતો બી ગયો, તો એ છતાં મામલતદાર મને આવી રીતે ધમકાવી કાઢીને મારે આમ અત્યારે ગાડી કેની ભરીને આવતા હતા, હું ગાડી ધોળા બધું ભરીને આવતો, હું ભરી દઉં રેતી ભરી હતી. મામલતદાર કાના હતા? હું કઈ મામલત સાહેબ ઉમરાળાના છે. શું નામ છે? એનું નામ છે પરમાર સાહેબ બરાબર છે. બીજું કોણ? નામ છે એવું પણ. કેટલા જણા હતા? બે જણા હતા રાતે ચારના ગાળામાં. મારી પાસે લાશ નહીં તો સાહેબ, મારી પાસે 10-15 હજાર રૂપિયા જેવું ન હોય સાહેબ, મેં પૂછ્યું કરું બરાબર છે કે સારવાની ગાડી તો લઈ લઉં. ફરિયાદ કરી તું? ફરિયાદ કરી? ના ના સાહેબ, હું એમ તો બોલ્યો નહીં, કોઈ ફરિયાદ મારી લીધી નહીં. પછી